समाचार आवी रहा छे मेट्रो सिटी अमदावाद थी। अमदावाद मां पण तावते वावाजोड़ाए विनाश वेर्यो छे ने जेने लईने वात करवामां आवे तो गई काले अमदावाद मां बपोर बाद भारे पवन साथे वरसाद पड्यो हतो। अमदावाद मां अनराधार वरसाद वरसता कही शकाय के शहेरीजनो विमसण मां मुकाया हता। अमदावाद मां सरेराश 4 इंच जेटलो गई काले वरसाद पड्यो हतो, जेनी वात करवामां आवे तो हाल मां सरसपुर विस्तार मां हजी पण वरसाद ने कारणे पाणी भरायेला छे। शहेर मां अनेक स्थळોએ વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે તો કેટલાક સ્થળે વીજ પોલ પડ્યાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે। આ સાથે જ વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા આયુષી યાજ્ઞિક। જી આયુષી, જણાવશો અમદાવાદમાં વાવાઝોડાને પગલે ભારે વરસાદ અને તારાજીના દ્રશ્યો, શું છે વધુ જાણકારી? बिल्कुल कामेश जी, रीत अमदावाद में गई काले आज तावती साइक्लॉन असरो छे ते जोवा मळी हती अने ठेर ठेर जी अनराधार वरसाद वरस्यो हतो अने वरसाद बाद जे परिस्थिति जे छे ते अत्यारे बगड़ी होय तेवुं लागी रह्युं छे। अनेक विस्तारों में अनेक जग्याए वृक्षों छे, महाकाय वृक्षों छे, ते धराशायी थई चुक्या छे। अने साथे ज नीचाणवाळा विस्तारों में जे पाणी भराई जवानी समस्याओ हती ते पण सामे आवी हती। अत्यारे जोई शकाय छे आ दृश्यो छे सरसपुर विस्तारना, के जे सरसपुर शारदाबेन हॉस्पिटल छे तेनी पासेना त्या एक बे नहीं परंतु अनेक वृक्षों जे छे ते अहीं धराशायी थई चुक्या छे। जे महाकाय वृक्षों जे छे आ कोई जे वर्षो जूनो पीपळो छे ते अहीं रोड ऊपर रस्ता पर जोई शकाय छे के आखो ढरी पड्यो छे। एटले के आ ज दृश्य जोईने अनुमान लगावी शकाय के कई रीतना ने जे तीव्र पवनो हता जेना कारणे महाकाय वृक्ष जे छे ते धराशायी थई चुक्यु छे। वृक्ष पर धराशायी थता रोड रस्ता पर चक्काजामना पण दृश्य सर्जाई रह्या छे। ट्राफिक जामनी समस्याओ पण अहीं सामे आवी रही छे कारण के पहलेथी ज आ विस्तार कंजेस्टेड छे अने तेनी वच्चे आ अत्यारे जे वृक्ष धराशायी थई चुक्यु छे गईकाल रातनुं, परंतु हजु सुधी कोर्पोरेशन ना जे अधिकारी जे छे गार्डनिंग विभाग ना अधिकारी छे ते आने हटावा माटे नथी आव्या अने स्थानिको द्वारा हवे વૃક્ષના અલગ અલગ હજી કહી શકાય કે જે વૃક્ષ જે છે હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે જ્યારે વરસાદી પાણીની વાત કરવામાં આવે તો અહીંયા વરસાદી પાણી જે છે તે પણ ભરાઈ ચૂક્યા હતા, પરંતુ જે વરસાદ વીતી ગયા અને 12 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે ત્યારે હવે પાણી ઓસરવા લાગ્યા છે। પરંતુ મહત્વની બાબત એ છે કે ઠેર ઠેર આ પ્રકારે વૃક્ષો ધરાશાયી થયા છે, પરંતુ તંત્ર હજુ પણ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વૃક્ષોને હટાવવા માટેની કામગીરી હજુ સુધી હાથ નથી ધરવામાં આવી, જેના કારણે આ પ્રકારે રોડ રસ્તાઓ ઉપર જે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે। તો આ જે મહાકાય વૃક્ષો જે છે તે અત્યારે આ જ પ્રકારે રોડ રસ્તા ઉપર પડેલા જોવા મળી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે આ વૃક્ષ છે તેને હટાવવા માટે કોઈ અધિકારી કોઈ કામ કરવા માટે કોઈ નથી આવ્યું। વૃક્ષ પડવાના કારણે જે અહીંયા પડેલા વ્હીકલ્સને પણ નુકસાન થયું છે, આ રિક્ષા જે છે તેની ઉપર પણ વૃક્ષ જે છે તે પડી જવાના કારણે તેને પણ નુકસાન છે તે થયું છે। અને સાથે જ આ એક જ પટ્ટા ઉપર જો વાત કરીએ તો 5 થી પણ વધુ વૃક્ષો છે તે આ પ્રકારે ધરાશાયી થઈ ચૂક્યા છે। ત્યારે વર્ષો જૂના પીપળો જે છે તે ધરાશાયી થઈ ચૂક્યો છે, જેના કારણે અહીંયા જે આખી ચક્કાજાના દ્રશ્યો સર્જાયા છે। તો જે સ્થાનિકો છે તે પણ હવે આ વૃક્ષને હટાવવા માટે કોઈ અધિકારી આવે કોઈ માણસો આવે તે માટેની કહી શકાય કે રાહ જોઈ રહ્યા છે અને અમદાવાદમાં ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। કામેશ જયુષ, આપનો આભાર। તો અમદાવાદની વાત કરી રહ્યા છે, અમદાવાદમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ન માત્ર ગ્રામ્ય વિસ્તાર પરંતુ શહેરોમાં પણ વાવાઝોડાએ તારાજી સર્જી છે। અમદાવાદમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।